મહત્વના સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી, જ્યાં અંકલેશ્વરના માંડવા સોસાયટી વિસ્તારમાં રૂપિયાની લેવડ દેવડમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને જૂથના 7 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવના પગલે પોલીસે તપાસનો દોર પણ શરૂ કરી દીધો છે. તો આ સમગ્ર ઘટનાક્રમમાં માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વાસુ. ખાસ કરીને એનું મુખ્ય કારણ એ હતું કે કઈક દિવાળી સંદર્ભે પૈસા ની લેતી જતી બાબતે જૂથ અથડામણ થતા 5 જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જી વાસુ, આ ઘટનામાં પોલીસ દ્વારા કોઈની અટકાયત પણ કરવામાં આવી છે કે નહીં? જી, હાલ આમાં કોઈની અટકાયત નથી કરવામાં આવી. કે 7-7 સભ્યોને ઈજા થયેલી છે. 3 જે પૈસા લેવા આવ્યા હતા અને 4 જણા ઘરના સભ્યો છે. 7ને 108 મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ખાસ કરીને ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ટીવી સ્ક્રીન પર દેખાય છે તે ફૂટેજ પ્રમાણે જોઈ શકો છો કે કઈ રીતે આ રીતની છૂટા હાથની અને મારક હથિયારો વડે મારામારી થઈ રહી છે. જી 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 વાસુ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહત્વના સમાચાર આવી રહ્યા છે અંકલેશ્વરથી, જ્યાં અંકલેશ્વરના માંડવા સોસાયટી વિસ્તારમાં રૂપિયાની લેવડ દેવડમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બંને જૂથના 7 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ બનાવના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કરી દીધો છે.